સવાર સવાર માં ખોટી માથાકૂટ નહીં કર, મારે જોબ પર જવાનું છે, મારો દિવસ ખરાબ જાય છે. હા તમારો તો છે ને ખાલી દિવસ જ ખરાબ જાય છે, મારી તો આખી જિંદગી ખરાબ કરી નાખી છે કામ કરાવી કરાવીને. બસ હવે હું છે ને રહેવા જ નથી માંગતી, હું જાઉં છું મારા મમ્મી પપ્પાના ઘરે. જઈ શકો છો તમે. હા હું વહી જ જઈશ, તમને કઈ ફેર જ નહીં પડે, અને હવે તો સાથે જાઉં છું. બાય. તમે બહુ ખોટું કર્યું છે, મને આ ઘરમાંથી જવાનું કહી દીધું. મને કાઈ નહીં, હવે તમે પણ જો કે હું જાઉં છું ઘરમાં. મમ્મીને ફોન કરવા દે. હેલો. હા મમ્મી સાંભળો હવે મારી વાત, હું આ ઘર છોડીને આપણા ઘરે આવતી રહું છું, બસ હવે બહુ થઈ. ખબર છે તમને આજે મને મયુરે કહી દીધું કે તું જતી રહે અહીંયાથી. ના મમ્મી બસ હવે મારા ઘરમાં રહેવું જ નથી, હું આવું છું હવે, મૂકું છું ફોન. કેમ રડે છે? રડે ને તો શું કરે, આપણી દીકરી કેટલી દુખી છે એના ઘરે, અને તમારા પેટનું તો પાણી એ નથી હલતું. કેમ શું થયું છે એને વળી? અરે ત્યાં એને એક કામ વાળી કરે ને એના કરતા પણ 10 ગણું કામ કરવું પડે છે. મારી દીકરીને ક્યાંક જવું હોય તો એ જઈ નથી શકતી, બસ બધામાં એ લોકો જો હુકમી કરે છે. અરે મારી દીકરીની જિંદગી તો એક ગુલામ કરતા એ બદતર કરી નાખી છે. અરે સાચું કહું, એ તો સપ્તાભાઈ નહોતું વિચાર્યું કે મારી સિયાને આવું સાસરું મળશે. અને સાંભળો, અરે જમાઈએ તો ઉઠીને એમ કહી દીધું કે જો તારે આ ઘરમાં રહેવું હોય તો એક વહુ બનીને રહેવું પડશે, અને ઘરના બધા કામ તારે જ કરવા પડશે, અને જો તારાથી ન થતા હોય ને તો જા, જતી રહે તારી માના ઘરે, હું તને છૂટા છેડાના કાગળિયા મોકલી દઈશ, અને હવે અહીંયા આવવાનું નામ પણ નહીં લેતી. શું જમાઈએ એવું કીધું? હા હું હમણાં જ દીકરીને ફોન કરું છું, હમણાં જ સિયાને ફોન કરું છું. હા સિયા બેટા કેમ છો, મજામાં? બેટા તારી મમ્મીએ મને બધી વાત કરી છે, આપણે એ વાતનો બધો ઉકેલ લાવી દઈશું, તું ચિંતા નહીં કરતી. અરે બેટા અત્યારે કોણ છે ઘરે? પપ્પા અત્યારે ઘરે હું એકલી છું, મારા સાસુ સસરા તો સત્સંગમાં ગયા છે. અને મયુર? એ તો રોજની જેમ ટિફિન લઈને ઓફિસ ગયા છે, સાંજે આવશે. તો બેટા એક કામ કર, તારો સામાન લઈ અને તું અહીં આવી જા, આપણે એ ઘરમાં રહેવું જ નથી. અને બેટા તું કહીશ ને તો હું કાલે તારા છૂટાછેડા કરાવી આપીશ. હા ઠીક છે પપ્પા, હું થોડી વારમાં જ ઘરે આવું છું. પણ સિયા દીકરા તું એમ તો કે તારા સાસરિયામાં તને પ્રોબ્લેમ શું છે? પપ્પા મારે મારા માટે જીવવું છે, મારું ધાર્યું તો ત્યાં કઈ થતું જ નથી, કામવાળી કરતા પણ બદતર હાલત છે અમારી ત્યાં. બેટા આમાં ભૂલ તારી નથી, ભૂલ તારી માની છે,
પપ્પા ભૂલ ભલે ગમે તેની હોય પણ હવે મારે ત્યાં પાછું નથી જવું બસ હવે પછી કોઈ પણ એક પણ શબ્દ નહીં બોલે ખાલી બે દિવસ ખાલી બે દિવસ તારા સાસુ સસરા બહાર જાય એટલામાં તો તારા ઉપર કામનું આપ ફાટી જાય છે બે રૂમના કચરા પોતા અને ચાર જણાના વાસણ ને કપડા આટલું કામ એ તને કામનો બોજ લાગે છે આ તો કામનો એક ટકો પણ નથી કામ કોને કહેવાય ને એ પૂછ તારી માને ગામડે રહેતા તા ત્યારે કેટલા કામ કરવા પડતા હતા સવારે 5 વાગે ઉઠી કાખમાં હાંડો માથે ગોળી લઈ એક ગાંવ આગે પાણી ભરવા જવાનું અને આવા તો દિવસમાં 7-8 ફેરા મારવાના અને તમારે પાણીની ટાંકી ભરવા માટે એક મોટરની ચાપ દબાવવાની તો શું તું આને કામનો બોજ ગણે છે ઉઘાડા પગે ઢોર ઢાંખરનું વાસીદું કરી નિરણ પાણીને દુજાણા ધોઈ અને છોકરાને દૂધ ભેગા કરવામાં પરસેવે રેપચેપ થઈ જવાતું અને તમારે દરવાજે દૂધવાળો દૂધ આપવા આવે તપેલી લઈને દૂધ લેવા જવાનું તો શું તું આને કામનો બોજ ગણે છે કપડાનું પોટલું વાળી માથા ઉપર ચડાવી ચાલતા ચાલતા ગામને સીમાડે આવેલી નદીએ કપડા ધોવા જવાનું અને તમારે વોશિંગ મશીનમાં કપડા નાખી એક બટન દબાવવાનું તો આને તું કામનો બોજ ગણે છે નોતા તે દિવસ આવા લિક્વિડ કે પાવડર હાથે ઘસી ઘસીને સફેદ કપડાને ઉજળા કરવાના તમારે લિક્વિડ પાવડર નાખી કપડાને હાથ પણ નથી લગાવવાનો તો પણ તું આને કામનો બોજ ગણે છે ચૂલો જેગવવા બળતણ વીણવા જવાના રોટલો બનાવવા બાજરો હાથથી દળવાનો રસોઈ બનાવીને ઉતાવળા પગલે ચાલતા ભાતું વાડીએ પહોંચાડવાનું તમારે ઘરે ગેસના કનેક્શન છે તૈયાર લોટ મળે છે થોડીક રસોઈ કરી દેવાની તો શું તું આને કામનો બોજ ગણે છે આખો દિવસ ખેતરમાં કામ કરતી તો પણ સમી સાંજમાં બધાને વાળો ભેગી કરતી અને રાત્રે નાકાની ડેલીએ બધી બૈરા બેસવા ભેગી થતી અને હરખની વાતો થતી નતી કોઈની ફરિયાદ કે નહોતા કોઈના શોખ બેટા તમે તમારા આ મામૂલી દુઃખ અને દેખાવના શોખ માટે થઈને આ સોનેરી સમય ગુમાવી રહ્યા છો
કેટલા આઝાદ છો તમે અત્યારે? મારા અનુભવ પ્રમાણે કહું ને તો જિંદગી જીવવા માટેનો સારામાં સારો સમય આ સમય છે બેટા. આવો સમય પહેલા કોઈ દિવસ આવ્યો પણ નથી અને હવે પછી આવશે પણ નહીં બેટા. અરે કામથી તો કોઈ દિવસ ન ભાગો. અમે ભાગીએ છીએ કોઈ દિવસ, અમારો જમાઈ મયુર પણ રોજ કામ પર જાય છે ને. કોઈ દિવસ કીધું છે એણે કે આજે મારો મૂડ સારો નથી, હું કામ પર નહીં જાઉં? કામથી તો બેટા માણસ ઉજળો હોય છે. અને હા બેટા, તું એમ કે છે ને કે તું તારી જિંદગી તારા માટે જીવવા માંગે છે? બસ એક વાર, બસ એક વાર તું તારું જીવન બીજાના માટે જીવીને તો જોઈ લે. હું છાતી ઠોકીને કહું છું કે બધા તારા માટે જીવન જીવતા થઈ જશે. અને હવે રહી વાત છૂટાછેડાની, તો બેટા સરકારી કે પ્રાઇવેટ જોબ જોઈએ છે ને તો ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરો અને હવે લખો પીસી જોબ, ગુજરાત જોબ એલર્ટ એપ્લિકેશન, જલ્દીથી ઇન્સ્ટોલ કરો. અને હવે રહી વાત છૂટાછેડાની, તો બેટા હું કરાવી દઈશ તારા છૂટાછેડા. પણ પછી પછી બેટા તને કોઈ ખાતરી છે કે અહીંથી છૂટાછેડા કરાવ્યા પછી બીજા ઠેકાણે તને તારી મરજી મુજબ અને તારા માટે જીવવા મળશે? બેટા હું તારો બાપ છું, તારા સુખ અને દુઃખની મને ચિંતા છે. પણ બેટા સચ્ચાઈ તો એ છે કે તારા જીવનમાં દુઃખ નથી, આ તો તારા નબળા વિચારો અને તારી માની નબળી શિખામણે તારા દિમાગમાં દુઃખ ઉભા કર્યા છે બેટા, દુઃખ ઉભા કર્યા છે. બસ પપ્પા બસ, હવે એક શબ્દ પણ ના બોલતા. મને જો મારા મમ્મી આ શબ્દ પહેલા કીધા હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. પણ કઈ વાંધો નહીં પપ્પા, જાગ્યા ત્યારથી સવાર હવે હું મારા સાસરે જ રહેવાની છું. અને પપ્પા મમ્મી, હું તમને પ્રોમિસ કરું છું કે હવે મારા સાસરેથી મારી કોઈ ફરિયાદ નહીં આવે. વાહ દીકરી વાહ, તું તો બહુ ડાહી છે બેટા. બેટા એક વાત કહું, તું અત્યારે જ તારો સામાન લઈને તારે ઘરે જતી રહે એટલે કોઈને ખબર જ નહીં પડે કે તું શું કામ આવી હતી. અરે બેટા હવે તને ફોનમાં વાત કરવાની ઈચ્છા થાય ને તો મારી સાથે કરજે, તારી મમ્મી સાથે નહીં કરતી. હા પપ્પા, હા ઓ મમ્મી, હવે હું તારા જોડે વાત નહીં કરું. મમ્મી પપ્પા હવે હું જાઉં છું. મેં તને કીધું હતું કે એક માની દખલગીરી દીકરીનું જીવન બગાડી નાખે છે,
અને એના જીવનમાં ઝેર ભરી દે છે. હા, તમારી વાત સાવ સાચી છે, પણ મને મારી મમતા રોકતી હતી, પણ આજે આજે મને બધું સમજાઈ ગયું છે કે ક્યારે દીકરીને સાસરે વળાવ્યા પછી એના જીવનમાં દખલગીરી ન કરાય, અને કદાચ એની ફરિયાદ હોય ને તો પણ એને સમજાવીને વાળી લેવાય, પણ મારા જેવું તો ન જ કરાય. સારું થયું મોડે મળે પણ તારી આંખ ખુલી, અને સિયા દીકરીનું જીવન બરબાદ થતું બચી ગયું. ભગવાન સૌ સારા વાના કર્યા છે. અને જોજો, હવે સિયાના ફોનમાં ક્યારે ફરિયાદ નહીં આવે, અને તારી ઉપર તો એનો ફોન જ નહીં આવે. ના, વાત કરાવજો ને. ફોન મારામાં આવશે, તું એક જ મિનિટ વાત કરવા દઈશ, પણ સ્પીકર ચાલુ રાખી દે. હા.